बनासकांठा जिलाना मुख्यालय पालनपुर नगरपालिका द्वारा प्री मॉन्सून प्लाननी तैयारी कराई रही छे। वरसादी पाणी माटे चेम्बरो शहर में जे विस्तार में पाणी भरावानी शक्यता होय तेवा नाळा साफ सफाई करी पाणीनो निकाल थाय ते माटे व्यवस्था करवामां आवी रही छे। त्यारे आगामी चोमासाने लई पालनपुर पालिका सज्ज बन्यू छे। लोकोने वधु नुकसान न थाय अने कोई जानहानि न थाय ते माटेनी संपूर्ण तकेदारी लई प्री मॉन्सून प्लान तैयार करायो छे। पालनपुर नगरपालिका द्वारा आगामी चोमासानुं आगोतरुं आयोजन करी दरेक शाखाना अधिकारी प्रमुख उपप्रमुख साथे आ चोमासाना आगोतरा आयोजन माटे बैठक करवामां आवी हती, जेमां मुख्यत्वे आरोग्य शाखा, बांधकाम शाखा, लाइट शाखा, टाउन प्लानिंग शाखा वगैरेने संकलन करी चोमासामां कोईपण प्रश्न न सर्जाय ते माटे आयोजन कर्युं छे। તે આયોજનના ભાગરૂપે હાલમાં આરોગ્ય શાખા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા નાળાઓ વરસાદી ચેમ્બરોની સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકાનો પ્રાણ પ્રશ્ન કહી શકીએ તો વોર્ડ નંબર 3માંથી વડલીવાળા પરાથી ગાયત્રી સોસાયટીનું નાળું છે તેનો મુખ્યત્વે પ્રશ્ન રહેલો છે। આ વખતે મેન્યુઅલી હિટાચી અને જેસીબી મશીનથી સાફસફાઈ કરવામાં આવી રહી છે। જે પણ નાની મોટી ચેમ્બર હોય તેને પણ સાફસફાઈ કરવામાં આવી રહી છે। અંદાજિત 40-50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને 10 જૂન સુધી સંપૂર્ણ કામ પૂર્ણ થાય તેવું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોની જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા હતા એને ધ્યાનમાં રાખી અને પાલનપુર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાનું આગોતરું આયોજન કરેલું છે। 12 એપ્રિલના રોજ દરેક શાખા અધિકારી પ્રમુખશ્રીની ઉપપ્રમુખશ્રી સાથે આ ચોમાસાના આગોતરા આયોજન માટે બેઠક કરેલી હતી, જેમાં મુખ્યત્વે આરોગ્ય શાખા, બાંધકામ શાખા, લાઇટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, વોટર વર્ક્સ વગેરેનું સંકલન કરી અને ચોમાસામાં કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આયોજન કરેલું છે। અને એ આયોજનના ભાગરૂપે હાલમાં આરોગ્ય શાખા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા નાળાઓ છે, જુદા જુદા જે વરસાદી ચેમ્બરો છે એની સાફસફાઈનો કાર્યક્રમ આજ હાથ ધરવામાં આવેલો છે। જે પાલનપુર નગરપાલિકાનો પ્રાણ પ્રશ્ન કહી શકીએ, વોર્ડ નંબર 3માંથી જે વડલીવાળા પરાથી લઈને ગાયત્રી સોસાયટી સુધીનો જે નાળું છે એ મુખ્યત્વે પ્રશ્ન રહેલો હોય છે, તો આ વખતે તેનું મેન્યુઅલી તેમજ હિટાચી મશીન અને જેસીબી મશીનથી સાફસફાઈ કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે પણ નાની મોટી ચેમ્બરો હોય એની પણ સાફસફાઈ કરવામાં આવેલી છે। અંદાજિત 40-45% જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે અને 10 જૂન સુધી આ સંપૂર્ણ કામગીરીને પૂર્ણ થાય ને તેવું આયોજન કરેલું છે। આ ઉપરાંત નગરપાલિકાની ટ્રાન્સપોર્ટ શાખામાં જે પણ સાધનો છે ને એને રિપેરિંગ કરવાનું આયોજન કરવામાં આવેલું છે। ડીવોટરિંગ પંપ કાર્યરત થઈ જાય ને એવું આયોજન કરવામાં આવેલું છે। લાઇટ શાખામાં ને લાઇટના જે પોલ હોય છે તો એમાં કોઈ નાનો મોટો પ્રશ્ન ન રહે ને તે પણ EESL જે સરકારની કંપની છે ને તેને સૂચના આપવામાં આવેલી છે। બાંધકામ શાખામાં જે ને ડીવોટરિંગ માટેની જે ચેમ્બર્સ છે તો એના ઢાંકણાના જે મુખ્ય માર્ગો છે ને એના રિપ્લેસ કરવામાં આવેલા છે। વોર્ડ નંબર 2માં પણ આ અંદરના આંતરિક માર્ગોની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે એટલે બાંધકામ શાખા દ્વારા ના આ કામગીરીને અંદાજિત 8-10 જૂનની આસપાસ પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવેલું છે।